સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ ધોરણ 9માં. આ પ્રોજેક્ટ દ્વારા પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ઔદ્યોગિક ક્રાંતિ અને વિકાસ કરી શકાય તે સમજાવવા માંગુ છું. સામાન્ય રીતે વિદ્યુત ઉર્જા થર્મલ પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે, જ્યાં ઉપયોગમાં લેવાતા સ્ત્રોત પુનઃ અપડાય કરી તે સ્ત્રોત છે અને તે ભવિષ્યમાં ખૂટી જવાનો ભય રહે છે અને પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે. પરંતુ જો આ વિદ્યુત ઉર્જા પવન ઉર્જામાંથી મેળવીએ તો પુનઃપ્રાપ્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી ઓછા ખર્ચે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. તમે જોયું કે જેમ પંપ અહીંયા ફરે છે તેમ જ અહીંયા લાઈટ થાય છે, તે જ રીતે જેમ પવન ચક્ર હોય છે તેમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. સૌપ્રથમ પવન ચક્કી દ્વારા તેનું પવન ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરી તેને ટ્રાન્ઝિસ્ટરમાં સ્ટોર કરવામાં આવે છે. ત્યારબાદ તેને વિદ્યુત ઉર્જાને કેબલ દ્વારા જરૂરિયાત વાળા સ્થળે તેને પહોંચાડવામાં આવે છે. પવન ચક્કીનો સૌથી મોટો પડકાર રૂપિયા છે. જે એક મોટી પવન ચક્કી બનાવવા માટે 7-8 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. પણ તમે હમણાં જેમ મોડલ બનાવ્યું છે તે પ્રમાણે તમે કરો તો તે 2-3 કરોડ રૂપિયા સસ્તું થાય છે. નીચેનો ભાગ લોખંડના સળિયાથી અને ઉપરનો ભાગ કોપર સલ્ફેટથી બનાવીએ તો તેમાં 2-3 કરોડ રૂપિયા જેટલું ઓછો થાય છે. તે પ્રદૂષણ પણ કરતું નથી. આમ આ રીતે પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવીને પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થતું બચાવી શકીએ છીએ અને પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. થેન્ક યુ.